પરાગે આપણી બહુ હેલ્પ કરી છે, આપણે બી કંઈક કરવું જોઈએ. હા, ભગવાન કરતા પણ મોટો મિત્ર મળ્યો છે પરાગે, તો આપણી લાઈફ ચેન્જ કરી નાખી. જો એ ના હોત તો તું આવું ના વિચારીશ. ભગવાને જે વિચાર્યું હશે બધું સારું જ હશે. રાશિનો આઈ કાર્ડ શું થયું? રાશિનો આઈ કાર્ડ છે. અરે વાહ, આજે તો રાશિનો બર્થડે છે. લાલો, રાશિનો ઘર આવી ગયું. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. ચાલો દાદી, આપણે જલ્દી અંદર જઈએ, મારે રાશિ દીદીને મળવું છે. ચાલો ચાલો. સરે, આ પેશન્ટ માટે ખાસ પરમિશન આપી છે. હા, નહીં તો આઈસીયુમાં શ્વાસ લેતા પહેલા પણ ધ્યાન રાખવું પડે છે. અને આજે તો કેક આખી અંદર આવી ગઈ છે. એકચ્યુઅલીમાં તો હું કોઈને પરમિશન આપતો નથી, પણ જો પેશન્ટ લાંબા સમયથી કોમામાં હોય તો એની આસપાસ હેપી મુમેન્ટ બને તો તેની રિકવરી જલ્દી આવી શકે છે. બસ એટલા માટે જ પરમિશન આપી છે. તમે પણ આવો. થેન્ક્સ પરાગ. અરે થેન્ક્સ તો મારે તમને કહેવું જોઈએ. જો તમે બંને ના હોત તો પ્લાનિંગ સક્સેસ જ ના થાત. અમારા હાથમાં કંઈ જ નથી. એટલીસ્ટ અમે રાશિને એક નાનકડી ખુશી તો આપી શકીએ ને. ચિંતા ના કરી, બધું સારું થઈ જશે. હોપ સો થઈ જશે. આ માંગવા વાળા ઘરમાં કેમ આવી રહ્યા છે? ઓ હલો, આ કોઈ મંદિર નથી કે તમે ભીખ માંગવા આવ્યા? ચલો નીકળો અહીંયાથી. ઓ મેડમ, હું રમેશભાઈ રિક્ષા વાળો, અમે રાશિને મળવા આવ્યા છીએ. રાશિ ઘરે નથી, પછી આવજો. રમેશભાઈ આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા આવો. આવો બેસો. રાશિ ક્યાં છે? હું તમારા માટે પાણી લઈને આવું. ના ના, પાણી નથી પીવું. આમ તો દર વર્ષે 11ના ટકોરે રાશિબેન અમારા ઘરે આવી જ જાય છે અને ભેગા મળીને એમનો જન્મદિવસ ઉજવીએ છે, પણ આ વખતે રાશિબેન આવ્યા નહીં એટલે અમે આવી ગયા. હા, આ લોકો રાશિના ઘરનું એડ્રેસ પૂછતા હતા તો મેં કીધું ચલો હું જ તમને ત્યાં લઈ જાઉં. અરે વાહ રમેશભાઈ. તમે પણ આવ્યા છો ને, સારું કર્યું. આજે અમે લોકો રાશિનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. આ થેલીમાં શું છે? આ તો રાશિબેને અમને મદદ કરી હતી તેનું ઋણ છે. ઋણ? અમારા શેરીવાળાએ રાશિબેન માટે ગિફ્ટ મોકલી છે થેલીમાં. જુઓ આ ગાજરનો હલવો. જ્યોતિબેને ખાસ રાશિબેન માટે આ મોકલ્યો છે. મીઠાઈનો ધંધો શરૂ કરવામાં રાશિબેને એમને મદદ કરી હતી. જો આ સાડી, મારા દીકરાને નોકરી લાગી ગઈ એમાંથી 100-100 રૂપિયા બચાવીને અમે આ સાડી લાવ્યા છે. કેવી છે? સરસ છે ને? મારી ગિફ્ટ તો બતાવો. હા, આ મારા દીકરા ને દીકરી પરી છે. જો રાશિબેન ટાઈમસર મારી વહુને હોસ્પિટલ ના લઈ ગઈ હોત તો આ પરી જન્મી જ ના હોત. આખી દુનિયાને તો નિસ્વાર્થ ભાવે મદદ કરતી હતી અને હું જ જોઈ ના શકી. તું કહ્યા વગર પણ કેટલું બધું કરી જાય છે રાશિ. આજે તો અહીંયા નથી તો પણ લોકો તારી કરેલી મદદને યાદ કરે. રાશિબેને અમારા માટે કર્યું છે એવું તો કોઈ ના કરે. અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ
અમારા માટે ખાવાનું કપડાં એ બધા બહુ લાવે, પણ અમારી પાસે સમય આપવા કોઈ નથી આવતું. પરાગ, હું થોડી કે એક રાશિને ખવડાવું? પૂનમ, હું તારી ફિલિંગ સમજી શકું છું, પણ રાશિ એ હાલતમાં નથી કે તે કેક ખાઈ શકે. આ કેકને બહાર લઈ જાઓ. આ બેન તો ખરા છે, પોતે તો કોમામાં છે તો પણ બીજા બધાને કેક ખવડાવીને ખુશ કરી રહ્યા છે. ખરેખર ઊંચો જીવ છે રાશિ બેન. તમે જરાય ચિંતા કરતા નહીં, રાશિને કંઈ નહીં થાય. અમે બધા રિક્ષાવાળા ભાઈઓ ભેગા થઈને રાશિને શોધી કાઢીશું. તમે હિંમત રાખજો, મને કંઈ પણ ખબર પડી ને હું તમને તરત જ ફોન કરીશ. મારે તને ભેટીને માફી માંગવી છે. તારી પર મેં શંકા કરીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. હું તને સમજી ના શકી બેટા, તું તો મારા ઘરનો દીવો છે. તું ક્યાં છે? તારે બહુ જ યાદ આવે છે રાશી. તારા વગરના દિવસો હું કઈ રીતે કાઢું છું ને, એ મારું મન જ જાણે છે. પ્લીઝ જલ્દી પાછી આવી જા ને. તું અહીંયા છે? હું આખા ઘરમાં ફરી વળ્યો. શું કામ હતું? કેમ શું કામ હતું એટલે, અરે ટાઈમ જો, જમવું નથી? ના, મને ભૂખ નથી. શું તું છેલ્લા કેટલાય દિવસથી સરખી રીતે જમતો નથી અને તારી હેલ્થનું પણ ધ્યાન રાખતો નથી? ક્યાં સુધી આવું ચાલશે? જ્યાં સુધી રાશિ નહીં મળે ત્યાં સુધી. પણ એ તો બસ, પ્લીઝ લીવ મી અલોન. સારું, એ વાતની ચર્ચા નહીં કરું, પણ જમી તો લે. એક વાર કહ્યું ને કે મને ભૂખ નથી તો સમજણ નથી પડતી. તો અહીંયાથી જા અને થોડી વાર મને એકલો રહેવા દે. શુભના મનમાં રાશિને લઈને ઘણા વિચારો ચાલી રહ્યા છે. જો એની સાથે વાત નહીં કરું તો એની તબિયત બગડશે. મારે થોડી વાર એની સાથે બેસીને વાત કરવી જ જોઈએ. તને યાદ છે એક વાર આપણે નાના હતા ત્યારે ગામના તળાવની અંદર તું નાવા પડેલો અને તળાવમાં ભેંસ હતી? એનું તને ભાન જ નહોતું અને ભેંસની ઉપર જઈને પડ્યો અને પછી એ ભેંસે તને કેવો ઉછાળ્યો હતો? હજી એ વાત યાદ આવે છે ને ત્યારે હસવું નથી રોકાતું. અને આપણા ગામનો પેલો મણિયો તને યાદ છે? મારે કઈ નથી સાંભળવું. પ્લીઝ તો અહીંયાથી જા અને મહેરબાની કરીને મને હેરાન ના કરીશ. જતો રહીશ, પણ એક શરતે. શું છે? આ સિગરેટ તું નહીં પીવે તો જ જઈશ. ઇડિયટ, આ શું કર્યું? તું મારી પર ગુસ્સો કરીશ, મને મારીશ, મને જરાય ખરાબ નહીં લાગે. હું તને સારી ટેવ પડાવી શકીશ કે નહીં એ તો મને ખબર નથી, પણ તારી કુટેવો જરૂર દૂર કરીશ. અરે બાપરે, ઉલટી કરી, આને બેસાડવી પડશે. લે સૂપ, આ તારી લીલી ચા. હે ઈશ્વર, તું શું કરવા માંગે છે? સુખની આ હાલત જોઈને પણ તને દયા નથી આવતી?